Castleman. Excuse me, cousin. Excuse me. નમસ્કાર. ગાંધી વિચાર પર આજે આપણે વાત કરીશું. સમય ખાસો ગયો છે એટલે બીજી લાંબી વાત. તમે જે વિચાર મૂક્યો છે એ હજી એટલો જ પ્રસ્તુત છે કે ફિલ્મ સાથે પૂરો થઈ ગયો? જો ફિલ્મની અંદર જ એક ડાયલોગ છે કે જમાને બદલતે રહેંગે લેકિન મેરે વિચાર કિસી ના કિસી કે ભેજે મેં કેમિકલ લોચા કરતે રહેંગે. ક્યા વાત, અરે વાહ, બહોત અચ્છા. એટલે હું બિલકુલ શ્રદ્ધાપૂર્વક માનું છું કે આ વિચારો ક્યાંય જવાના નથી. ભગતસિંહની પણ જે આખરી પોઈમ છે એમાં એમણે એ જ લખેલું છે કે હવાઓ મેં રહેગી હમારે ખ્યાલો કી બિજલી. બાપુએ પોતે પાછા આવવું પડે. અને મને આ વાત, મને એવું લાગ્યું, મેં નમ્રપણે કહ્યું એ વખતે, હું બરાબર ઓળખતો નહોતો એમને, મેં કહું કે આ વાત બરાબર નથી. વાત એવી હોવી જોઈએ કે મુન્ના હેલ્યુસિનેટ્સ દેટ હી કેન સી ગાંધી. ગાંધી ઇઝ ઇન હિઝ માઇન્ડ. કારણ કે જે પ્રસ્તુત છે અને જે ઇટર્નલ છે એ ગાંધીજીના વિચારો છે. અને એટલા માટે જ આ કેમિકલ લોચાનો કોન્સેપ્ટ અમે ઊભો કર્યો. અને એની પાછળ એક નાનકડી વાત હતી. એક નિરંજન ભગત સાહેબનો ક્લાસ હતો એચકેમાં, એમણે લગભગ 1985માં આ વાર્તા કહેલી. એમના એક મિત્ર હતા આંદ્રે શ્વાબ કરીને, અને નાદાસની અંદર એક હિરોઇક વસ્તુ પડી હોય એટલે કદાચ એ વસ્તુનો હું આદર્શ કરો. અને એ આદર્શ જે લોકો નિભાવી શકે એમને આપણે સલામ કરીએ. પણ બીજી અનેક વસ્તુ હોય જે નાની નાની વસ્તુ એ દરેક માણસ માટે શક્ય છે. બને એટલું સાચું બોલવાનો પ્રયત્ન કરો, બને એટલા નિર્ભય રહો, કોઈની ચમચાગીરી વધારે નહીં કરવું, સીધી વાત કરવી, દુશ્મન સાથે દુશ્મન, બધા લોકો થોડી ઘણી ગાંધીગીરી કરશે તો બહુ મોટા હીરોની આવશ્યકતા નહીં રહે. પણ એક એવો માહોલ ઊભો થયો છે કે બધા પોતપોતાનું કામ કરવું, જે એક સેલ્ફિશનેસ હોય છે, અને પછી જે મહાન કામ કરે છે એની આગળ માત્ર ઝૂકીને છૂટી જવું છે. સો એની સામેની એ વાત હતી. તો હું તમારા પ્રશ્નનો જવાબ એ છે કે દરેક માણસની અંદર એવું નમતું હોય, પણ થોડી ઘણી ગાંધીગીરી દરેક માટે છે. સર, યે ગાંધીગીરી શબ્દ જહાં સે આયા, આપ ઉસકે સાથ કિતના જુડ સકે? ઓર ગાંધીજી અગર હોતે તો કહેતે કે તુમને બહોત અચ્છા કિયા, અબ સારે મેરે વિચાર ઓર તેજી સે દુનિયા ભર મે ફેલ રહે હૈ. યે તો બિલકુલ સહી બાત હૈ. જહાં તક ઇમરજન્સી કા સવાલ બાત નહીં થી ના, તો ઇસ દેશ ભર મે જો હમારે જર્નલિસ્ટ થે ઉસ સમય, મેં 40-50 સાલ પુરાની વાત કર રહા હું, 40 સાલ. લેકિન હમ સબકો લગા કે જો હમારી અંતરાત્મા કહેતી હૈ ઉસે હમે બિના કિસી ભય કે બિના કિસી ડર કે હમે કહેની ચાહીએ. કોઈ ભી કિંમત અગર હમે ચુકાની પડે તો જ્યાદા બડી બાત નહીં હોગી, ઇસ ખ્યાલ સે હમને કામ. તો આજે જ્યારે કોઈ પણ કિંમત ચૂકવવી પડે એવી વાત સાથે આપણી વાત કહેવાની વાત આવે, તો તમે એક યુવાન તરીકે શું માનો છો કે ખરેખર આવું થઈ શકે છે, આવું શક્ય? બાદ કે લોકો કે સામે બેઠા હું તો મેં કેસે નિરાશ હો સકતા, મુજે તો બહોત આશા હૈ. ઓર જો આપને બતાયા કિતની સહી વાત હૈ, ઓર મુજે ભી કઈ બાર જબ મેને ગાંધી કી જીવની મેને ભી લિખી હૈ, મેં કહીઓ કહીઓ ને લિખી હૈ, મેને ભી ગાંધી કી 700 પેજ કી લિખી હૈ. વૈસે ગાંધી કી જીવની જો મેં અંગ્રેજી મેં લિખી હૈ, હિન્દી મેં છપ ચુકી હૈ, મરાઠી મેં છપ ચુકી હૈ, કન્નડ મેં છપ ચુકી હૈ, લેકિન ગુજરાતી મેં અભી તક નહીં છપી હૈ. તો ગાંધી કે બારે મેં જબ મેં કુછ રિસર્ચ ક્યા, તો મેં અપને આપ સે પૂછા કે યે ગાંધી જો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મેં ગયા થા, એલ્ફ્રેડ સ્કૂલ મેં, ઓર છોટી ક્લાસ કે બાદ બડી ક્લાસો મેં તો વહાં અંગ્રેજી મેં પઢા ગયા થા, ઓર ફિર વો અપને મા બાપ કે સાથ આસાની સે બોલ ભી નહીં પાયા ક્યોંકિ વો લોગ તો ઇતની અંગ્રેજી નહીં સમજતે થે, લેકિન ઇસ ગાંધી ને ગુજરાતી કેસે બઢિયા સીખ લી ઓર ગુજરાતી કો અપના જીવન દિયા, ગુજરાતી સે ઉનકા પ્રેમ હો ગયા, ગુજરાતી ભાષા કો કા ભી વિકાસ ગાંધી કે દ્વારા ભી હુઆ, યે એક રિસર્ચ કા સવાલ હૈ.
गांधी की गुजराती पर बहुत और भी रिसर्च होना चाहिए और कैसे गांधी जी ने गुजराती पे इतनी मास्टरी हासिल कर ली, क्योंकि स्कूल के बाद वो इंग्लैंड गए, उसके बाद एक आध साल यहाँ रहे और फिर 20 साल दक्षिण अफ्रीका गए। ऐसे में गांधी जी गुजराती के इतने माहिर कैसे हो गए, ये एक रिसर्च का विषय। आगे थोड़ी बात करो। મેં કાકા સાહેબ કાલેલકરનો લેખ વાંચેલો, જેમાં એમણે કહેલું કે એમને અને મહાદેવભાઈને પોતાની ગુજરાતી વિશે ખાસો આત્મવિશ્વાસ હતો અને એક અન્ડરસ્ટેન્ડિંગ હતું કે ગુજરાતીની વાત આવે એટલે ગાંધીજી એમને પૂછે, સ્વામી આનંદને પૂછે, કાકા સાહેબને પૂછે, મહાદેવભાઈને પૂછે, અને એમણે કાકા સાહેબે એવું લખ્યું છે કે તેમ છતાં જે સૌથી સચોટ અને સૌથી વેધક વાત આવતી હતી એ ગાંધીજીની પોતાની વાણીમાંથી જ આવતી હતી અને સહજપણે આવતી હતી। એનો એક એમણે દાખલો આપ્યો છે કે કોઈ ગાર્ડિયન મેગેઝિનમાં એક આર્ટિકલ આવેલો અને એનું મથાળું હતું ડાન્સ ઓફ ડેથ, તો કાકા સાહેબે એનો અનુવાદ કરેલો મૃત્યુનું તાંડવ, અને ગાંધીજીને એમણે અનુવાદ બતાવ્યો, એમને અનુવાદ યોગ્ય લાગ્યો, પણ એમણે કહ્યું કે આ જે મથાળું છે એ બરાબર નથી, જો હું હોઉં તો હું મથાળું આપું, એનું શીર્ષક આપું પતંગ નૃત્ય, જે મોત, યુનો એમને અચાનક મોત યાદ આવે કે જે કેન્ડલ તરફ ધસી જાય, અને એના પરથી એમણે કહ્યું કે આ શીર્ષક એવું હોવું જોઈએ, એ વધારે સુંદર છે। અને કાકા સાહેબે આ દાખલો આપ્યો છે અને અદ્ભુત દાખલો છે કે ગાંધીજી એ ભાષાને, એક તો વિચાર, એની ક્લેરિટી, એનું કન્વિક્શન, ભાષા આ બધા બધી ગણાતી હોય, એક જબરદસ્ત કન્વિક્શન હોય, એની ક્લેરિટી હોય, અને પછી એ ભાષાનો આનંદ લેવાની અને એને કમ્યુનિકેટ કરવાની, એની કમ્યુનિકેટ કરવાની જે વૃત્તિ હતી એ બહુ જબરદસ્ત હતી, એ કમ્યુનિકેશનને સૌથી ઉપરનું સ્થાન આપતા હતા। અને એટલે જ આપણે જ્યારે આત્મકથા વાંચીએ ત્યારે હજી પણ એવા ફ્રેઝિસ આવે છે જે વાંચીને આપણે મંત્રમુગ્ધ થઈ જઈએ, એટલે સાદો ફ્રેઝ અચાનક આવે કે ગુનો રાંક હોય છે, રાઈટ, કેટલા ઓછા સિલેબલ્સ છે, કેટલું સીધું વાક્ય છે, પણ એની અસર જુઓ। હવે હું ભાષાંતર માને મહાદેવભાઈએ કર્યું છે ભાષાંતર, તેમ છતાં આ વાત પકડાતી નથી, અથવા તો મને અનેક પ્રકારના આગ્રહ કરવામાં આવે, આ પેરાફ્રેઝ છે, આ મારું વાક્ય છે, સોરી, પણ એ પછીનું વાક્ય ગાંધીજીનું આવે છે, પણ હું એક મટી બે ન થયો, રાઈટ। હવે એની જે સિમ્પ્લિસિટી છે અને સચોટતા છે, આ એમણે એક પોતે જે વિચારક હતા એની સાથે સાથે એમણે એક વાતને ડેવલપ કરેલી એવું મને ભાસે છે, કારણ કે બળવંતરાય સાથે, બળવંતરાય ઠાકોર સાહેબ સાથે એમનો નાનપણથી સંબંધ હતો, એ મૂકવા ગયા, રાઈટ, ચિનુ કાકા યાદ દેવડાવે છે કે એ એમને બંદર ઉપર મૂકવા ગયેલા, અને એ જ જે એમનો સિલસિલો હતો પત્ર વ્યવહારનો એ છેક સુધી ચાલ્યો, એનું એક અદ્ભુત ઉદાહરણ છે કે બળવંતરાયે એમને એક પત્ર લખેલો અને એમને એક લાંબા ઉપવાસ પછી લખેલો, જેમાં એમણે કહેલું કે ચિરંજીવભાઈ મોહન, કારણ કે મોટા હતા, ચિરંજીવભાઈ મોહન, ઘડી ઉપર આટલું બધું વીતી રહ્યું છે, એનું મને દુઃખ થાય છે, તું મારા ચોપાટીવાળા ઘરે આવ આરામ કરવા માટે। અને એમણે કહ્યું, ગાંધીજીએ સામે જવાબ લખ્યો કે જી ભાઈ મોહન, એ સંબોધન વાંચીને એટલો આરામ થઈ ગયો કે હવે આરામ કરવા આવવાની જરૂર નથી। ઇસ એનેકડોટ કે સાથ મેં ભી આપસે કુછ પૂછના ચાહુંગી કે આપ ક્યા ઉમર કે રહે હોંગે, 12 સાલ 13 સાલ જબ ગોલી લગી, 12.5 તો 1935 ઇઝ યોર યર, તો મેં યે જાનના ચાહુંગી સર કે ક્યા આપકે ઘર મે ક્યા પ્રતિક્રિયા, હમ તો ફર્સ્ટ હેન્ડ આપ જબ थे वहाँ, तो आप ये बताइए कि क्या हुआ उस दिन। तो मेरा जन्म दिल्ली का है और दिल्ली में मैं स्कूल गया, और गांधी जी तो अंतिम जब उनके महीने और लगभग 2 वर्ष थे, काफ़ी समय उन्होंने दिल्ली में बिताया, और कई दिन अपने दो भाई और बहन और माँ बाप के साथ मैं गांधी जी की प्रार्थना सभा में दिल्ली में भाग लेता था 1947 में 1948 में। लेकिन उस दिन
जनवरी, बल्कि मैं शायद समय लूँगा अगर आप दो मिनट देते हैं। प्लीज़ लीजिए। आपको कईयों को मालूम होगा कि उनको गोली तो 30 जनवरी को लगी, उससे 10 दिन पहले ये बम विस्फोट की घटना जाने वाले हैं। लेकिन उस समय पिंग पोंग खेलते वक्त मेरे दिल में एक अचानक ख्याल आया, नहीं, इनका उपवास बंद होने वाला है, और उसी दिन उपवास बंद भी हुआ। तो उनकी प्रार्थना सभा में शामिल होता था, और आप में से कुछ को मालूम भी होगा कि उनकी प्रार्थना सभा में, क्योंकि गीता के साथ साथ, भजन के साथ साथ, उपनिषद के साथ साथ कुरान का चैप्टर भी होता था, पहला चैप्टर फातिहा, और कभी कभी दिल्ली में 1947 में 1948 में मैं उनके पास बैठता था, और प्रार्थना में जब ये कुरान का पहला चैप्टर अल फतेहा पढ़ाया जाता था, उसमें सिर्फ एक मिनट लगता था, कुछ लोग खड़े होकर कहते थे, हम नहीं सुनना चाहते हैं, बंद करो। तो गांधी जी कहते थे कि बाकी सब तो सुनना चाहते हैं, आप जानते हैं कि इसमें क्या लिखा है, इसमें तो अच्छी बातें लिखी हुई हैं, मैं सबसे पूछता हूँ, आपको आपत्ति है कि अगर हम ये पढ़ेंगे? नहीं नहीं हमें तो कोई आपत्ति नहीं है। तो गांधी जी इनसे कहते थे कि तुम भी अपना ऑब्जेक्शन वापस ले लो। वो वापस लेते थे, लेकिन कभी कभी वो वापस नहीं भी लेते थे। तो मेरे मन में ये ख्याल आया था कि अगर ये नौजवान लोग जो कभी कभी काफ़ी गुस्से से बोल रहे हैं, अगर मेरे दादा के सामने आते हैं और उनको मारते हैं, तो मेरा क्या फ़र्ज होगा? तो ऐसे सवाल मेरे मन में आते थे। लेकिन 30 जनवरी को हमारे स्कूल में एक एथलेटिक्स का प्रोग्राम था, दौड़ में मैं भाग ले रहा था, तो उस रोज़ मैं प्रार्थना सभा में नहीं गया। तो जब मैं और मेरा भाई रामचंद्र, हम दोनों वापस घर पहुँचे करीब 5:30 बजे, तो मेरे पिताजी के सेक्रेटरी काली प्रसाद जी थे, वो वहाँ हमारे बिल्डिंग के नीचे खड़े थे। जो बाहर के जो जिसे प्रगति के लिए समय बचाना और इस प्रकार से आज मेरे दृष्टि से आपकी ओर से हम ये सुनना पसंद करेंगे कि हमारा अभी रवैया क्या रहना चाहिए। वैसे तो बैलेंस ऑफ पेमेंट और इम्प्रूव के लिए जितना हम स्वदेशी यूज़ करें वो तो अच्छा है, मगर फिर भी आपसे हम विशिष्ट तरीके से ये सुनना चाहते हैं। मैं तो ये कहूँगा कि मेरा दिल क्या कहता है, पहले वो उस पर जाता हूँ कि, और ये तो आप जानते ही हैं कि मैं अमेरिका में प्रोफेसी करता आया हूँ, इसलिए मैं तो दुनिया को अपनी कर्मभूमि समझता हूँ, और गुजरात के लोग, तमिलनाडु के लोग, क्योंकि मेरी माँ मद्रासी थी, और पूरे भारत के लोग तो खास मेरे लोग हैं, लेकिन सारे दुनिया के लोग मेरे लोग हैं ऐसा मैं मानता हूँ। इसलिए मैं तो स्वदेशी में बहुत ही बढ़िया चीज़ें हैं, और स्वदेशी भावना से हमें लाभ मिलता है, और हमें अपने लोगों की का जो काम है, अपने लोगों की जो ज़मीन है, अपने लोगों की जो भाषा है, उससे हमें विशेष प्रेम होना चाहिए, और विशेष प्रेम होना स्वाभाविक है, लेकिन सारी दुनिया के लोग मेरे परिवार के लोग हैं ऐसा मैं मानता हूँ। हरी हाँ सर, मेरा प्रश्न ये है कि आपने कभी बात बताई कि जब आपके पास कितनी पहुंच बना सकते हैं, कितने प्रस्तुत हैं? मैं अहमदाबाद पिछले 3-4 साल में काफ़ी बार आ चुका हूँ, और मैंने कई बार ये महाराष्ट्र, ये तो नवी पीढ़ी ने पूछू पड़े आप इंदौर सवाल में हमने जो नाम रखा गया है, तो आपने जाहिर से बताया आपने कि आपको दिक्कत हो रहा है। एक हमारे जहर में एक सवाल और भी होता था, जब भारतीय प्रवास दिन गुजरात से गवर्नमेंट ने पूरी पिक कर दी, आपके फैमिली में से कोई नहीं आया था, एक बात ये भी थी कि आपको इन्विटेशन नहीं मिला है, और आज अपने ये स्पेस पे देखा है कि सौरभ पटेल का अगर तो वो प्रवचन देते हैं, आपका नाम नहीं लेते हैं, वो आप सामने बैठे हैं, तो मुझे ये सवाल है कि आपको वो पहचानते हैं या नहीं पहचानते हैं, या फिर पर्सनली मुझे ऐसा लगता है कि महात्मा गांधी के पोते को अगर आप वहाँ से याद नहीं करते हो तो ये
कुछ कहना चाहेंगे सर आप? प्रवासी भारतीय दिन में कोचरब में कोई इवेंट नहीं था वगैरह वगैरह, जो भी कॉन्ट्रोवर्सीज हैं आप अखबार में पढ़ चुके, सिर्फ इस पर सर के कमेंट्स क्या बात है? सत्य के बारे में आपने बताया भाई ने, उन्होंने बताया कि कहीं एक सेल्समैन के लिए कुछ माफ किया जा सकता है, सच्चाई माल बेचना है उसको। दूसरी चीज ये, अपने शास्त्र उसको पूरत के तहत रघुवीर भाई यहाँ कह सकते हैं, शास्त्र में एक उक्ति है शायद भागवत सप्ताह में मैंने सुना था, एक विवाह प्रसंग पर अपने शास्त्रों ने मुक्ति दिया है। को बहुत तो मेरा कहना है कि ऐसे कौन से प्रसंग है जिसमें शास्त्रों में भी वैसे मुक्ति दिया गया है, किसी का विवाह शादी प्रसंग हो रहा हो तो उस समय पर शास्त्रों ने भी इनमें मुक्ति दिया है। और दूसरा कसाई पूछे कि गाय यहाँ से गुजरी क्या, तो वो बोलेगा तो यहाँ से गई तो उसको गौहत्या का भी पाप लग सकता है। उस समय पर ही ऐसे, मैं संस्कृत का श्लोक तो नहीं बता सकता हूँ। पीयूष भाई बहुत लोगों वेट कर रहे हैं, आपने गांधी सुधी सीमित है। मेरा कहना है कि इसमें कहाँ तक उसमें एक्सेप्शन शास्त्रों ने दिया है तो गांधी जी ने क्यों नहीं दिया? जी तो बहुत रिसर्च करी से हां ने जे मुन्ना भाई मां बतावे से प्रमाणे तुम जे गुरुना सीन छे तो तुम्हारा सीन लागे छे के लाइब्रेरी मां आखो दिवस बैठा सुन के के जुदा जुदा प्रकार ना पुस्तक तो वाचू हसे तो એમાં તમને ગાંધીજીના જીવનમાંથી સૌથી ચોટદાર પ્રસંગ જે તમને બહુ સ્પર્શી ગયો એ એ વાત સાચી નામ રખવા ગયા હે તો આપને જાહેર સે બતાયા આપને કે આપકો દિક્કત હો રહા એક અમારે જહર મેં એક સવાલ ઓર ભી હોતા થા જબ ભારતીય પ્રવાસ થી ગુજરાત સે ગવર્નમેન્ટ ને માઇક 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 પૂરી પિક કરી દઈશ આપકે ફેમિલી મેં સે કોઈ નહીં આયા થા એક વાત એ ભી થી કે આપકો ઇન્વિટેશન નહીં મિલા હે और आज आज अपने ये स्टेज पे देखा है कि सौरभ पटेल का अगर वहाँ तो वो प्रवचन देते हैं, आपका नाम नहीं लेते हैं, वो आप सामने बैठे हैं, तो मुझे ये सवाल है कि आपको वो पहचानते हैं या नहीं पहचानते हैं, या फिर पर्सनली मुझे ऐसा लगता है कि महात्मा गांधी के पोते को अगर आप वहाँ से याद नहीं करते हो तो ये गांधी का आप कुछ कहना चाहेंगे सर आप? प्रवासी भारतीय दिन में कोचरब में कोई इवेंट नहीं था वगैरह वगैरह, जो भी कॉन्ट्रोवर्सीज हैं आप अखबार में पढ़ चुके, सिर्फ इस पर सर के कमेंट्स। हम डिबेट नहीं करेंगे, थैंक यू सो मच। ना डिबेट नहीं था जी, नमस्कार, आर्ग्यूमेंट नहीं, तुम्हारो सवाल है जवाब बात पती गई जी। से ताकतवर जो है वो हथियार था सत्य, तो सत्य बोलने हम जाते हैं पर कई बार उससे हमारे जीवन में या हमारे परिवार में कुछ न कुछ रिएक्शन, कुछ न कुछ प्रॉब्लम्स क्रिएट होते हैं। एम्प्लॉयमेंट में क्लाइंट को कुछ प्रेजेंट करना है और क्लाइंट को हम बोल देते हैं हम ये करते हैं हम यो करते हैं, जो एक्चुअली में हम नहीं करते या हम क्षमा कैपेबल नहीं हैं। तो इस परिस्थिति में सत्य आज के जीवन में आज के यूथ के लिए क्या इम्पोर्टेंस रखता है? हेलो, आप क्विकली તમે બોલો, હું રિપીટ કરી દઈશ જી જી। હેલો, માઇક જોઈને મને બીજું યાદ આવે છે, સોરી અભિયાતભાઈ, તમને મારો પ્રશ્ન એ છે, અમારા બધા મિત્રો તરફથી પૂછું છું એટલે મને એક સવાલ વધારે પૂછવા દેજો કે આપ ગુજરાતી ફિલ્મમાં કંઈ કોન્ટ્રીબ્યુટ કરી શકો, જો હવે બધા આ પ્રશ્ન અહીંયા અત્યારે પ્રસ્તુત થાય, હા એક્ઝેક્ટલી। અને બીજો જે મેઇન પ્રશ્ન છે એ રાજમોહનજી માટે છે કે જ્યારે પાર્લામેન્ટરી બોર્ડની મિટિંગ થઈ હતી, વડાપ્રધાનનું જ્યારે સિલેક્શન થવાનું હતું, કોંગ્રેસ પાર્ટી જ્યારે કહ્યું હતું ત્યારે રાજ સરદાર જીને બધા જ મેક્સિમમ વોટ્સ મળ્યા હતા, છતાં પણ જવાહરલાલ નહેરુને પ્રધાનમંત્રી એટલે કે ભારતના જે બાગબર એમના હાથમાં આપવાની છે, આ વાત સત્ય જે છે એ બહુ જ અનફોલ્ડ છે, ઘણી બધી વાતો એના માટે લખાણી છે, પરંતુ એનો સત્ય એનો સાચો જવાબ શું છે? કેમ એમને ભારતની બાગડોર આપવામાં આવી હતી અને કેમ સરદારને લઈ? એટલી છે આપણા દેશમાં કે ગાંધીજીએ તો નહેરુને એક જ વખત વડાપ્રધાન બનાવ્યા હતા, ભારતની પ્રજાએ નહેરુને ત્રણ વખત વડાપ્રધાન બનાવ્યા હતા, ત્રણ ત્રણ ચૂંટણીમાં, અને તે છતાં પણ આપણે યોગેન્દ્રભાઈ જુદા રાજકારણથી આવા પ્રશ્નો કરીએ, એની ચર્ચા નહીં કરીએ। હા જી સર, બાપુજી રાજમોહનજી આપસે પૂછના હે કે આપકી દાદી અગર ઉસકા કોઈ ઉલ્લેખ કિયા જાય, ઇન ધ સેન્સ કસ્તુરબા, વી રેડ અબાઉટ હર બટ યુ બીંગ ફ્રોમ ધ ફેમિલી,
प्लीज इफ कैन थ्रो सम लाइक काजल बेन इफ यू कैन इनिशिएट अ लिटिल बिट ऑफ डिस्कशन फॉर द बेनिफिट आपकी કેમ વળી એ મોં એવું કેમ કહે છે અને પછી એમનો સંવાદ ચાલે છે અને અંતે ગાંધીજી કહે છે કે આપ આના માટે સો દેટ્સ હાઉ હી કમ્યુનિકેટેડ વિથ હર ઇટ્સ સો ડાયરેક્ટ એન્ડ સો બ્રિલિયન્ટ શી અન્ડરસ્ટુડ દેટ અને પછી કહે છે કે આ કામ માટે તું જેલમાં જવા તૈયાર છે એ કહે છે હું તૈયાર છું પછી કહે છે કે પણ હું જે જેલમાં જઉં એ જ જેલમાં તું જાય એવું ન પણ બને અને એ વખતે એમની તબિયત નાજુક હતી કસ્તુરબાની અને એક એક મોમેન્ટ એવી આવે છે કે જ્યારે એ કહે છે કે કદાચ એવું બને કે જેલમાં મૃત્યુ પણ થાય પણ એવું બનશે તો હું તને જગદંબાની જેમ પૂજીશ આ સીન જે તમે આ પ્રસંગ છે એ પણ હું એક 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 મિનિટ હી વોન્ટ્સ ટુ કટ સી ધેટ આઈ એમ સોરી વેટ એન્ડ અ વેરી થોટ પ્રોવોકિંગ મૂવી માય ક્વેશ્ચન ઇઝ ઇફ ગાંધીજી વુડ હેવ એક્ઝિસ્ટેડ ટુડે would movie have gone through the same controversies the controversy it went through agar gandhi philosophy aaj hai and still movie is going through through those controversies if gandhi ji would have existed today would the movie have gone through the same controversies yeah i think it would have gone through the same controversy e baat hakikat che biji baat ke satya atyare darek jan nu potanu thai gayu ha e j kahu chu ke darek jan nu satya atyare potanu thai gayu chu triji vastu e che ke atyare koi pan vastu karavi hoy lokone તો એના માટે દંડ જો કરે તો થતું હોય છે તો આ યુગની અંદર ગાંધીજીને કઈ રીતે લોકોને યાદ દેવડાવવું જોઈએ જેમ કે એક ફિલ્મ તરીકે પ્રોજેક્ટ કરીને વાત કરી તો બીજું શું કરવું જોઈએ ઓર ક્યા ક્યા હો સકતા હૈ ઉનકો યાદ દિલાને કે આ જગ્યા હે કે સત્યનો માર્ગ સરળ નથી એ વાત જાણ્યા પછી પણ મેં મારી જિંદગીમાં પ્રામાણિકતા નહીં છોડું એવું નક્કી કર્યું છે અને એના બદલામાં મને ઘરું મળ્યું છે કમેન્ટ્સ તો મળે જ પણ એની સાથે સાથે ઘણું જોડાયું છે અને પ્રામાણિકતાએ મને યા અભિનય ભજવી રહ્યો છું અદિતિબેન સાથે બહુ શોર્ટમાં કહીશ અદિતિબેને જ્યારે મને એપ્રોચ કર્યો કે આ ગાંધીનું કેરેક્ટર તારે કરવાનું છે તો હું પોતે કન્વિન્સ નહોતો લગભગ 8-1 મહિના અમે લોકો આ ડિસ્કશન ઉપર ચાલ્યા હતા કે હું પોતે મારી જાતને જ્યારે મિરરમાં જોઉં છું તો હું પોતે નથી વિચારી શકતો તો હું કેવી રીતે ગાંધી ભજવી શકું એટલે પહેલું તો પ્રશ્ન એ આવે કે ફિઝિકલ અપીરિયન્સ ગાંધી જેવું નથી બોડી સ્ટ્રક્ચર પછી એમનો કોન્ફિડન્સ કહો કે ગમે તે કે વાંચવાનું શરૂ કર્યું રીડિંગ પ્રોસેસ શરૂ થઈ ત્યાં સુધી મારી ના હતી કે ના તમે બીજા કોઈને શોધી લેજો હું નહીં કરું પછી એક પોઈન્ટ ઉપર આવીને એવું નક્કી કર્યું કે ભલે જે બી હોય એ પણ ગાંધી વિચારને અથવા તો જે ટેક્સ્ટ છે એ લોકોને જો હું ઓડિયન્સ સુધી પહોંચાડી શકું તો એ પણ ઇનફ છે એના માટે કોઈ ગેટઅપની કે એની જરૂર નથી એટલે એ પહેલો બદલાવ હતો બીજો કે હું પોતે આમ જ્યારે રસ્તા ઉપર ક્યારેક એક્સિડન્ટ થઈ જાય ક્યારેક કોઈની સાથે બોલવાનું થાય તો બહુ વધારે અગ્રેશનમાં હોઉં છું અંદર છે પણ એ પછી એક પ્રયોગ મેં જાતે એવો કરી જોયો કે એક વખત એક એક્સિડન્ટ થયું અને સામેવાળાની સાથે મેં એકદમ સ્માઇલ સાથે વાત કરી કે ઓકે સોરી ત્યાં પતી ગયું નહીં તો ત્યાં જનરલી એવું થાય કે ઝઘડો થાય મોટી બવાલ થાય લોકો ભેગા થાય અને આખો સીન ક્રિએટ થાય પણ આવા નાના નાના પ્રયોગો મેં મારી જાત સાથે કર્યા અને ઘણા ચેન્જીસ છે તો હા એટલે ગાંધી કરવાથી એટલે જ એમની આત્મકથાનું નામ સત્યના પ્રયોગો છે મને જ્હોન રાયલી એમનું નામ તો જે રિચર્ડ એટનબરો એ તો 18 વર્ષ સુધી એની પર કામ કરેલું પણ જે એનો અંતિમ ડ્રાફ્ટ હતો સ્ક્રિપ્ટનો એ જે છેલ્લા 3-4 વર્ષ જે કામ કર્યું એ જ્હોન રાયલી તો ફિલ્મમાં અત્યારે એમનું નામ આવે છે સ્ક્રીન રાઇટર તરીકે તો એક જગ્યાએ અમારે 2 દિવસ એમની સાથે ગાળવાનું બનેલું તે વખતે હું સતત પ્રસંગ એટનબરો વિશે બેન કિંગ વિશે ગાંધીજી વિશે એમના રિસર્ચ વિશે સવાલો પૂછ્યા જ કરતો હતો તો એમાં એક એમણે એવી વાત કરેલી કે ગાંધી ફિલ્મ જો આપણે યાદ હોય એટનબરોની તો એમાં એક જગ્યાએ એક ડાયલોગ આવે છે કે એન આય ફોર એન આય વિલ મેક ધ હોલ વર્લ્ડ બ્લાઇન્ડ છે રહેવાનો છે અને હું માનું છું એમણે કહ્યું કે દરેકના મગજમાં ક્યાંક ને ક્યાંક હું હોઈશ અને કેમિકલ લોચો થતો રહેશે એ કેમિકલ લોચા સાથે આપણે બધા જ ક્યાંક ને ક્યાંક ગાંધી થવાનો સત્યના પ્રયોગો કરી જોવાનો તો પ્રયત્ન કરીએ એ પ્રયોગના પરિણામ સૌના પોતાના હશે એ પ્રયોગ સાથે સૌ પોતાની રીતે જોડાશે પણ હું માનું છું કે આ પ્રયોગ થતા રહેવા જોઈએ અને એના પરિણામો આપણને મળતા રહેશે
રાજમોહનજીનો ખૂબ ખૂબ આભાર, અભિજાતનો ખૂબ ખૂબ આભાર. અને સાથે જ એક જાહેરાત, ગઈકાલે આદિતિબેન તમને પણ અમે નિમંત્રિત કરીએ છીએ કસ્તુરબા પ્લે વિશે. વાઘ બકરી નહીં પણ ગાંધી સંવાદ, બસ એટલું આપ રાખો. નામ તો અપાઈ ચૂક્યું છે, હવે તો નામ બદલો પણ એ આપ નક્કી કરી શકો. આદિતિબેન પ્લીઝ કમ ઓન સ્ટેજ. અમે દરેક જિલ્લાઓમાં અમે આ ધીરે ધીરે લઈ જઈશું. વિવેક કહે છે કે અમે દેસાઈ દેસાઈ વાત કરી લઈશું. થેન્ક યુ સો મચ. જે અહીંયા વાત થઈ કસ્તુરબા નાટક અમે છેલ્લા 2 વર્ષથી કરી રહ્યા છીએ. અભિનય વાત કરી કે જ્યારે મેં એનું કાસ્ટિંગ ગાંધી તરીકે કર્યું ત્યારે એને કહ્યું કે મારે આ રોલ ભજવવો નથી, ત્યારે મારું પહેલું રિએક્શન એ હતું કે તું ગાંધી જેવો દેખાય છે એ અગત્યનું નથી, પણ તું ગાંધીનો સ્પિરિટ જો લાવી શકે સ્ટેજ ઉપર તો અમારે માટે બહુ મોટી વાત થશે. અને ત્યારે કદાચ અમદાવાદમાં એ એકમાત્ર એક્ટર હતો કે જે પ્રોટેસ્ટનું થિયેટર કરતો હતો, એટલે માટે મને એવું લાગ્યું હતું કે એ ગાંધીનું પાત્ર બહુ સારી રીતે ભજવી શકશે. આ નાટક લખવા માટે અમે જ્યારે નારાયણભાઈ દેસાઈ, માધવભાઈ દેસાઈના દીકરા જે ગાંધી કથાકાર છે બહુ જાણીતા અને 86 વર્ષની ઉંમર હતી ત્યારે એમની, એમને જ્યારે કહ્યું કે કસ્તુરબા ઉપર નાટક લખવું છે ત્યારે એમનું પહેલું રિએક્શન એ જ હતું કે કસ્તુરબા વિશે વિગતો ક્યાં છે આપણી પાસે, એમના ઉપર આખું નાટક ક્યાંથી લખાશે. તો અમે એમને કહ્યું કે કંઈ વાંધો નહીં, આપણે એવું કરીએ કે તમે જે પણ ગાંધી કથા કરો ત્યારે અમને બોલાવજો, તમે બોલતા જજો અને અમે તમારા સંવાદો લખતા જઈશું. એમ મેં અને મારા મિત્ર રક્ષાબેને 1 વર્ષ સુધી સતત નારાયણભાઈ સાથે અમે ગાંધી કથાઓમાં જતા ગયા અને એ જે બોલે એ લખતા ગયા. અને એમ કરતાં કરતાં એમની મેમરીઝમાંથી ઘણા બધા એવા પ્રસંગો નીકળી આવ્યા કસ્તુરબા વિશેના કે જે ક્યાંય ડોક્યુમેન્ટ થાય છે કે ગાંધીજી જેવી વ્યક્તિના મિનિટે મિનિટ ડોક્યુમેન્ટ થયેલી આજે આપણને મળે છે. પણ અહિંસાનો ગાંધીજીને પહેલો પાઠ ભણાવનાર કસ્તુરબા વિશે આપણી પાસે વિગતો નથી, એ જમાનાની ઘણી બધી સ્ત્રીઓ વિશે આપણી પાસે વિગતો નથી. જો કે ગાંધીજી સ્ત્રીઓના એમ્પાવરમેન્ટના હિમાયતી હોવા છતાં આપણને એ ડોક્યુમેન્ટેશન મળતું નથી, જે બહુ દુઃખદ વાત છે. અને કદાચ એટલા માટે જ મારા માટે બહુ રસપ્રદ વિષય હતો રાજમોહનજી કે કસ્તુરબા ઉપર કંઈક કામ થાય અને એવી ઘણી સ્ત્રીઓ ઉપર કામ થાય કે જેણે આઝાદીની મૂવમેન્ટમાં ઘણું બધું કન્ટ્રીબ્યુટ કર્યું હોવા છતાં આજે એના વિશે આપણી પાસે વિગતો નથી મળતી.